વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 નો અભ્યાસ કરવાનો છે. આગળના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 8 જન્મદિન એટલે જન્મોત્સવ એટલે જન્મનો ઉત્સવ તેનો આપણે સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1 થી 3 સુધી લખી અને સમજૂતી ચર્ચા સાથે અભ્યાસ પૂર્ણ કરેલ છે. આજે આપણે ચેપ્ટર નંબર 8 જન્મદિન એટલે જન્મોત્સવ તેનો સ્વાધ્યાય પ્રશ્ન નંબર 4 થી જે અધૂરું છે ત્યાંથી આપણે લખી અને સમજૂતી ચર્ચા સાથે અભ્યાસ કરવાનો છે. તો તમારે પાઠ્યપુસ્તક અને પાઠ્યબુક બંને લઈને બેસવાનું છે. જેના સારા અક્ષર થાય છે તે પાઠ્યબુકમાં લખજો, જેના સારા અક્ષર નથી થતા તે નોટબુકમાં લખજો. હું જે કંઈ સ્વાધ્યાય પ્રશ્ન નંબર 4 થી બોર્ડ પર લખાવું તે તમારે ધ્યાનથી જોઈ અને તમારી બુકમાં સુંદર અક્ષરે લખવાનો છે. તો જોઈએ હવે આપણે પ્રશ્ન નંબર 4 ની સૂચના. લખો સૂચના કે ઉદાહરણ પ્રમાણે પુત્ર શબ્દનો ઉપયોગ કરી બરાબર.
માટે કહે છે તમારું ઘર ક્યાં છે? તો જવાબમાં શું આવશે કે શિવ મંદિરસ્ય, એટલે શિવ મંદિરની પાસે. ત્યાર પછી વાક્ય નંબર એક જોઈએ. તસ્ય એટલે તેની, વાટિકા એટલે વાડી, નદી તટે એટલે નદીના કાંઠે, અસ્થિ એટલે છે. હવે એનું આપણે કેવું વાક્ય બનાવવાનું છે પ્રશ્નાર્થ. તો તસ્ય એટલે તેની, વાટિકા એટલે વાડી, પુત્ર એટલે ક્યાં, અસ્થિ એટલે છે. તો જવાબમાં શું આવશે કે નદી તટે એટલે નદીના કાંઠા પાસે તેમની વાડી આવેલી છે. ત્યાર પછી વાક્ય નંબર બે. રફિકઃ ગૃહં ગચ્છતિ, એટલે રફિક એટલે રફિક, ગૃહં એટલે ઘર, ગચ્છતિ એટલે જાય છે. તો એ વાક્યને આપણે કેવું બનાવવાનું છે પ્રશ્નાર્થ. તો જોઈએ, હવે રફિકઃ પુત્રં ગચ્છતિ એટલે પ્રશ્નાર્થ વાક્ય બન્યું, એટલે પાછળ શું આવશે પ્રશ્નાર્થ છે. એટલે રફિક ક્યાં જાય છે? તો કે ઘરે જાય છે. એટલે ટૂંકમાં આપણે પુત્ર શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હતું. એમાં આપણે મમ ગૃહમ શિવ મંદિરસ્ય સમીપેમ અસ્તિ, એટલે મારું ઘર શિવ મંદિરની પાસે છે. તો એમાં પ્રશ્નાર્થ વાક્ય બનશે કે ભવતઃ ગૃહમ પુત્રમ અસ્તિ, એટલે તમારું ઘર ક્યાં છે. ત્યાર પછી વાક્ય નંબર એક. તસ્ય વાટિકા નદી તટે અસ્તિ, એટલે તેની વાડી નદીના કાંઠે છે. એટલે એમાં પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવાનું હતું, તો કે તસ્ય વાટિકા પુત્ર અસ્તિ, એટલે તેની વાડી ક્યાં આવેલી છે. ત્યાર પછી વાક્ય નંબર બે. રફિકઃ ગૃહં ગચ્છતિ, એટલે રફિક ઘરે જાય છે. એમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હતું, તો કે રફિકઃ પુત્રં ગચ્છતિ, તો કે રફિક ક્યાં જાય છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય એટલે વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરવું જરૂરી છે. માતુલ ગૃહમ
ગચડી એટલે માના, શાળાએ ગચડી એટલે શાળાએ જાય છે. એટલે એને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. તો કે માના પુત્ર ગચડી, તો કે માના ક્યાં જાય છે? તો જવાબમાં શું આવશે? શાળાએ. એટલે આપણે કેવું વાક્ય બનાવવાનું? કે પ્રશ્નાર્થ વાક્ય. પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે પુત્ર શબ્દનો ઉપયોગ કરી અને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના હતા. પણ માત્ર આપણે કયો શબ્દનો ઉપયોગ કરવાનો હતો? તો કે પુત્ર શબ્દનો. અને એના આધારે આપણે પાંચે પાંચ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યા. તો અહીં આપણે પ્રશ્ન નંબર 4 છે તે પૂર્ણ થાય છે. હવે ત્યાર પછી આવે છે આપણે પ્રશ્ન નંબર 5. તો જોઈએ. શિક્ષક ગીતમ ગાયતી.
वाक्य बनावानुं छे। तो जयेशम अपि मंदिरम गच्छति, अर्थे सुरेश मंदिरे जाय छे अने जयेश पण मंदिरे जाय छे, एवुं एनुं गुजराती थाय छे। ત્યાર પછી આવે છે વાક્ય નંબર 2, સુદ્ધા પુસ્તકમ પઠતિ, એટલે સુદ્ધા પુસ્તક વાંચે છે। તો એમાં મનોરમા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું હતું। તો મનોરમા અપિ પુસ્તકમ પઠતિ, અર્થે સુદ્ધા પુસ્તક વાંચે છે અને સાથે મનોરમા પણ પુસ્તક વાંચે છે। ત્યાર પછી આવે છે વાક્ય નંબર 3, જાનની કાર્યમ ચાલ્યતિ, એમાં આપણે જનક નામના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનો હતો। તો જનક અપિ કાર્ય ચાલ્યતિ, બરાબર। ત્યાર પછી આવે છે વાક્ય નંબર 4, શિક્ષક ગીતમ ગાયતિ, તો વાક્ય નંબર 4 માં છાત્ર શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનો હતો। તો છાત્ર અપિ ગીતમ ગાયતિ, એટલે કે શિક્ષક ગીત ગાય છે અને સાથે છાત્ર પણ ગીત ગાય છે। તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 5 છે તે પૂર્ણ થઈ છે। ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 6, તો પ્રશ્ન નંબર 6 છે કે તમારા શિક્ષક આ એકમમાંથી જે શબ્દો બોલે તે તમારી નોટબુકમાં લખો, જોડણીનું ધ્યાન આપો, લખેલા શબ્દો તમારા શિક્ષક અથવા સહપાઠીને બતાવો અને જો કોઈ ક્ષતિ એટલે ભૂલ જોવા મળે તો તેવી ક્ષતિ ન થાય તેનું ધ્યાન રાખો। એટલે કે જે શબ્દ તમારા શિક્ષક બોલે તે તમારી નોટબુકમાં લખો, જોડણીની ભૂલ ન થાય તેનું તમે ધ્યાન રાખો અને પછી તમારા શિક્ષક અથવા સહપાઠીને બતાવો। તે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6, તે આપણે ખુલતા વેકેશને જોશું, પણ પ્રશ્ન નંબર 6 માં આપણે એક બીજો પ્રશ્ન સાથે લખવાનો છે। તો પ્રશ્ન નંબર 6 માં સુધા વાંચો કે નીચેના સંસ્કૃત શબ્દના ગુજરાતી શબ્દ લખો। તો જોઈએ આપણે એમાં શબ્દ અનંતર અને એનો ગુજરાતી શબ્દ થાય છે પછી। ત્યાર પછી નંબર 2, આમ્રપાલી વૃક્ષ, આમ્રપાલી વૃક્ષ અને એનો ગુજરાતી શબ્દ થાય છે આસોપાલવનું વૃક્ષ, આસોપાલવનું વૃક્ષ। ત્યાર પછી નંબર 3, આન્યતિ અને એનો ગુજરાતી શબ્દ થાય છે લાવે છે। કુલ આપણે 10 શબ્દ લખવાના છે। ત્યાર પછી નંબર 4, પ્રજવા લયતિ એટલે પ્રગટાવે છે। ત્યાર પછી નંબર 5, અસ્તિ એટલે છે। ત્યાર પછી નંબર 6, વદતિ એટલે બોલે છે। ત્યાર પછી સખી
पासे अने त्यार पछी नंबर दस आ गच्छा में ले आओ छो आ गच्छा में अटे आओ छो तो प्रश्न नंबर छो छे सुसूचना आपेली छे नीचेना संस्कृत शब्दना गुजराती शब्द लो એમાં પહેલો શબ્દ છે અનંતરમ એટલે એનો ગુજરાતી શબ્દ થાય છે પછી ત્યાર પછી શબ્દ નંબર 2 આમ્રપાલી વૃક્ષમ એટલે એનો ગુજરાતી શબ્દ થાય છે આસોપાલમ વૃક્ષ આ વિસર્ગ છે એટલે અનુ ઉચ્ચારણ થાય ત્યાર પછી શબ્દ નંબર 3 આમ્યતિ એટલે એનો ગુજરાતી શબ્દ થાય છે લાવે છે ત્યાર પછી શબ્દ નંબર 4 પ્રજવાન નયતિ એટલે એનો ગુજરાતી શબ્દ થાય છે પ્રગટાવે છે ત્યાર પછી શબ્દ નંબર 5 અસ્થિ એટલે એનો ગુજરાતી શબ્દ થાય છે છે ત્યાર પછી શબ્દ નંબર 6 વદતી એટલે એનો ગુજરાતી શબ્દ થાય છે બોલે છે ત્યાર પછી શબ્દ નંબર 7 સખી એટલે એનો ગુજરાતી શબ્દ થાય છે બહેન ત્યાર પછી શબ્દ નંબર 8 અહ એટલે એનો ગુજરાતી શબ્દ થાય છે હું ત્યાર પછી શબ્દ નંબર 9 સમિતિ એટલે એનો ગુજરાતી શબ્દ થાય છે પાસે ત્યાર પછી શબ્દ નંબર 10 આ ગચ્છાને એટલે એનો ગુજરાતી શબ્દ થાય છે આવું છું હવે ઘણી વાર આપણે પરીક્ષામાં ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ પણ પૂછાતા હોય તો આપણે એ રીતે પણ જોઈ લઈએ પછી એનો સંસ્કૃત શબ્દ થાય છે અનંતર આસોપાલનો વૃક્ષ એનો સંસ્કૃત શબ્દ થાય છે આમ્રપાલી વૃક્ષમ લાવે છે એનો સંસ્કૃત શબ્દ થાય છે આમ્યતિ પ્રગટાવે છે એનો સંસ્કૃત શબ્દ થાય છે પ્રજવાલયતિ છે એનો સંસ્કૃત શબ્દ થાય છે અસ્થિ બોલે છે એનો સંસ્કૃત શબ્દ થાય છે વદતિ બહેન પણે એનો સંસ્કૃત શબ્દ થાય છે સખી હું એનો સંસ્કૃત શબ્દ થાય છે અહમ પાસે એનો સંસ્કૃત શબ્દ થાય છે સમીપે આવું છું એનો સંસ્કૃત શબ્દ થાય છે આગચ્છામિ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર 8 જન્મદિનમ એટલે જન્મોત્સવ તેનો આપણે સ્વાધ્યાય લખી અને સમજૂતિ ચર્ચા સાથે પૂર્ણ થાય છે આજે તમારે હોમવર્કમાં ચેપ્ટર નંબર 8 છે જન્મદિનમ તેનું સ્વાધ્યાય છે તેમાં પ્રશ્ન નંબર 2 છે કે નીચેના પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં આપો તે પાંચે પાંચ પ્રશ્ન તમારી બુકમાં એટલે કે રૂપકમાં સુંદર અક્ષરે લખી અને કંઠસ્થ કરવાના છે અને આવતા વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 8 જન્મદિનમ એટલે જન્મોત્સવ તેનો આપણે માતૃભાષા તમને સમજૂતી ચર્ચાનો અભ્યાસ કરીશું.